નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાટીદાર આંદોલનથી ચમકેલ પાટીદાર આંદોલનનો હીરો એવા હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસનો સાથ, બાદમાં ભાજપનો ભગવો ધારણ કર્યો, ધારાસભ્ય બન્યા. અને દર્શક મિત્રો, તે ઉપર લાગેલ જે કેસ છે ને, તેમાં હવે આખરે ધારાસભ્ય હાર્દિક પટેલને મળી છે રાહતભરી ખબર. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં આપને જણાવી દઈએ કે વર્ષ 2015ના આંદોલનના કેસમાં પાટીદાર નેતા અને હાલમાં ભાજપમાં જોડાઈને વિરમગામના ધારાસભ્ય બની ચૂકેલ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી છે મોટી રાહત. રાહતભરી ખબર છે હાર્દિક પટેલ માટે. આ દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે શુક્રવારે ભાજપ નેતાને સુપ્રીમ કોર્ટ દ્વારા રમખાણો હિંસાને આગ ચંપી સહિતના ગુનાઓમાંથી મળી ગઈ છે રાહત, તેવી ખબર સામે આવી છે. વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2015માં અનામતની માંગ સાથે પાટીદાર આંદોલન થયું શરૂ. દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી. પાટીદાર આંદોલનથી હીરો બનેલ હાર્દિક પટેલ સામે પોલીસે ગાડીઓ કસતા તેમની સામે રમખાણો, હિંસા અને આગ ચંપીના કેસમાં ગુના નોંધ્યા હતા. દર્શક મિત્રો, જે પછી હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં પગ મૂક્યો, અને નાના કહેતા રાજકારણમાં કોંગ્રેસમાં પગ તો મૂકી દીધો, પરંતુ દર્શક મિત્રો, તેમાં હંમેશા તેઓને લઈને જે અવગણનાને લઈને જે તેઓ આક્ષેપો ઉઠાવતા રહેતા, અને બાદમાં લાંબી નારાજગી પછી તેઓએ આખરે ભગવો ધારણ કરી લીધો. તેઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે, તેઓને ગણકારવામાં નથી આવતા, અનેક આક્ષેપો કરવામાં આવ્યા હાર્દિક પટેલ દ્વારા, અને કોંગ્રેસમાંથી આખરે તેમણે ભાજપમાં જોડાઈને ભગવો ધારણ કરી દીધો. જોકે આખરે હવે ભાજપમાં જોડાયા પછી હાર્દિક પટેલનો ખરાબ સમય પૂર્ણ થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપને જણાવી દઈએ કે હાલમાં જ ગયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય બની ગયા, ત્યારે હવે સર્વોચ્ચ અદાલતે હાર્દિક પટેલને આપી છે મોટી રાહત. આ કેસમાં તેમને કોર્ટ દ્વારા પસાર કરાયેલ અગાઉના વચગાળાને ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના તથા હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ગણાવ્યો હતો, નિરપેક્ષ ઠેરવ્યો હતો. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે ગત ફેબ્રુઆરી 2020માં પણ હાર્દિક પટેલની ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું હતું. તે વખતે તેઓ કોંગ્રેસમાં હતા. હાર્દિક પટેલે 2015ના કેસમાં આગોતરા જામીન માટે વિનંતી કરી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેને નકારી કાઢી હતી. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલને મહેસાણાની નીચલી કોર્ટે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. 2019માં લોકસભા ચૂંટણી લડવાની હાર્દિક પટેલની તૈયારીઓ જ્યારે હતી ને દર્શક મિત્રો, ત્યાં હાઈકોર્ટમાં આ સજા સસ્પેન્ડ કરવાની હાર્દિક પટેલ દ્વારા કરાઈ હતી માંગ. જોકે કોર્ટે તે અરજીને ફગાવી દેતા હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી તો ન લડી શક્યા હતા, જે પછી આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેને ગત વર્ષે એપ્રિલ મહિનામાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, ધારાસભ્ય હાર્દિક પટેલ માટે આખરે જોકે હવે રાહતભરી ખબર આવી જ ગઈ છે. ગુજરાતમાં વર્ષ 2015ના આંદોલનના જે કેસ હતો તેમાં પાટીદાર નેતા અને હાલના ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બની ચૂકેલ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી ચૂકી છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે અપીલ કરી હતી કે તેમની સજાને પાછી ખેંચવામાં આવે, જેથી તેઓ ચૂંટણી લડી શકે, જે બાદ સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ રમખાણો અને જે આગચંપીના ગુનાના મામલે જે તેઓ પર કેસ કર્યો હતો તેની જે અપીલો છે તેના પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી દીધી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ પણ આપ્યું હતું, તેવું પણ સામે આવ્યું હતું. જોકે હવે હાર્દિક પટેલને પૂરેપૂરી રાહત મળી ગઈ છે, સુપ્રીમ કોર્ટે તેમને આ રાહત આપી દીધી છે. શું કહેશો આ અંગે આપ? કમેન્ટ કરીને અમને આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.